बनासकांठा जिल्लाना धानेरा तालुकामां गतरोज 14 फेब्रुआरीने शहीद दिवस तरीके उजवा माटे गामडाथी लई शहेरना लोको पण आगळ आव्या हता। 2 वर्ष पहेला पुलवामा खाते सीआरपीएफनी बस ઉપર આતંકી હુમલાએ દેશના નાગરિકોના હૃદયમાં ઘાતક છાપ છોડી છે। એક સાથે 44 જવાનો શહીદ થતા આખો દેશ ગમગીન બન્યો હતો। છેલ્લા 2 વર્ષથી 14 ફેબ્રુઆરીને શહીદોના સન્માન દિવસ માટે ઉજવવાનું નક્કી કરાતા ભારતીય દેશના નાગરિકોએ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગત સાંજે ધાનેરા શહેરમાં 2 અલગ અલગ જગ્યા ઉપર પુલવામા હુમલાના શહીદોને માન સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બાળકો વડીલો સૌએ સાથે મળી શહીદો અમર રહોના નાદ સાથે શેરીઓ ગુંજતી કરી હતી। ધાનેરાની લીલાશાનગર સોસાયટી ખાતે બાળકોએ પુલવામા આતંકી હુમલાને રજૂ કર્યો હતો। શહીદોના પરિવારજનોએ કેવી રીતે તિરંગા ઓઢીને પોતાના ઘરે આવેલા શહીદોને જોયા હતા તે પરિવારનું દુઃખ લાગણી બાળકોએ નાટકીય સ્વરૂપે રજૂ કર્યું હતું। આમ તો આજની પેઢી દ્વારા 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ધાનેરાના બાળકોએ ભારત દેશના વીર સપૂતોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદ દિવસ તરીકે ઉજવ્યો હતો। આમ તો આજનો દિવસ વેલેન્ટાઇન દિવસ તરીકે કહેવાય છે, પરંતુ આપણે એ નહીં ઉજવીએ, એ પછીનો તહેવાર છે। આપણે પહેલાં એ ભૂલવું ન જોઈએ કે પુલવામા હમલામાં આપણા આજ દિવસે 44 જવાનો શહીદ થઈ ગયા હતા, અને અમે 15 દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ અને એમની આત્માને શાંતિ આપવા માટે પ્રાર્થના કરીએ છીએ। એમના પરિવારમાં એમના ભાઈ બહેન પતિ પત્ની ઘર બાળકો ઘરમાં એમના ઘરના બાળકો બધા એમ સુખી થાય અને ખુશ રહે એમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ। ચિરાગ ભીમાણીએ ધોરણ 1 થી 8 સુધીના બાળકોને ભારત દેશના ક્રાંતિવીરો તેમજ શહીદોની ગાથા સંભળાવી ભારત દેશના સાચા હીરો વિશે બાળકોને સમજણ પૂરી પાડી હતી। આ જ રીતે ધાનેરા શહેરમાં આવેલ પ્રગતિનગર સોસાયટીમાં ગત સમી સાંજે સોસાયટીના રહીશોએ ભારત દેશને ફૂલોથી નકશારૂપે શણગારી શહીદોના પરિવારજનો સુખ શાંતિથી રહે તે માટે દીવડાઓ થકી પ્રાર્થના કરાઈ હતી। અમર શહીદના સ્મારક ઉપર બાળકો મહિલાઓ યુવાનો થકી
પુષ્પાંજલિ અર્પણ કરી પુલવામા હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી।